નમસ્કાર, શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તરફથી હું પંડ્યાકરણ આજના આ વિડીયો લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, તમને કવિતા સાંભળવી ગમે છે? ચાલો તો આજે આપણે કવિતા સાંભળશું. ધોરણ 8 ગુજરાતી વિષય હિન્દ માતાને સંબોધન. તો વિદ્યાર્થી મિત્રો, મજા આવીને કવિતા સાંભળવાની? ચાલો તો હવે જોઈએ એનો થોડા ઘણા અર્થો. તો આ કાવ્યની અંદર કવિ દ્વારા કહેવામાં આવ્યું છે, હિન્દ માતાને એટલે કે આપણા હિન્દુસ્તાનની માતા મા ભારતીને કહેવામાં આવ્યું છે કે ઓ હિન્દ દેવ ભૂમિ, હે દેવતાઓની ભૂમિ, સંતાન સૌ તમારા, આને તમારા ઉપર રહેલા જે કોઈ છે એ બધા સંતાનો તમારા દીકરાઓ છે, તમારા પુત્રો છે, કરીએ મળીને વંદન, સ્વીકારજો અમારા, અમે બધા મળી અને તમને વંદન કરીએ છીએ, તો એ અમારા વંદનને તમે સ્વીકારનારા બનજો. આ ધરતી ઉપર હિન્દુ, મુસલમાન, વિશ્વાસી, પારસી, જૈન અનેક પ્રકારના અનેક સંપ્રદાયના લોકો રહેનારા છે. હિન્દુ સંપ્રદાયના લોકો રહે છે, મુસલમાન સંપ્રદાયના લોકો રહે છે, વિશ્વાસી નામના સંપ્રદાયના લોકો રહે છે, પારસી, જૈન અને જૈન લોકો પણ વસવાટ કરનારા છે. તો હે દેવી, સમાન રીતે સંતાન સૌ તમારા, ભલે અલગ અલગ સંપ્રદાયના લોકો છે પરંતુ એ સમાન રીતે, સરખી રીતે તમારા સંતાન રૂપે બિરાજમાન છે. સૌની સમાન માતા છો તમે. પોષો તમે સહુને, એટલે કે પોષણ કરનારા છો. હે ભારત માતા, તમે સૌ સર્વ કોઈનું પોષણ કરનારા છો. કઈ રીતે? તો કીધું કે શુભ ખાન પાન બક્ષી, શુભ રીતે, સારી રીતે. ખાન એટલે કે ખાવાનું, પાન એટલે કે પીવાનું, ખાનાનું, ખાવાનું અને પીવાનું, બક્ષી એટલે આપી, અને તમે સારી રીતે બધાનું પોષણ કરી રહ્યા છો. સેવા કરે તે બને, જે લોકો આ ભારત માતાની સેવા કરનારા હોય છે એ તમારા સંતાન બની જતા હોય છે. રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગર, જ્ઞાની અને નિરક્ષર, સંતાન સૌ તમારા. તો આ ચિત્રને તમે જોઈ શકો છો કે રોગી અને નિરોગી મતલબ કે જે રોગિષ્ટ છે, રોગવાળો છે, એ પણ તમારું સંતાન છે. નિરોગી એટલે કે જે રોગ વિનાનું છે એ પણ તમારું સંતાન છે. નિર્ધન એટલે કે ગરીબ છે એ પણ તમારું સંતાન છે. અને તવંગર એટલે કે જે રૂપિયાવાળું, પૈસાવાળું છે એ પણ તમારું સંતાન જ છે. જ્ઞાની એટલે કે હોશિયાર વ્યક્તિ એ પણ તમારું સંતાન છે. અને જ્યારે નિરક્ષર એટલે કે જે અભણ છે એ પણ તમારું સંતાન છે. સંતાન સૌ તમારા. વાલ્મીકી, વ્યાસ, નાનક, મીરા, કબીર, તુલસી, અકબર, શિવાજી, માતા, સંતાન સૌ તમારા. હે ભારત માતા, હે હિન્દ માતા,
આ જગતની અંદર થઈ ગયેલા અનેક ઋષિમુનિઓ, અનેક મહાન કવિઓ, મોટા મોટા વ્યક્તિઓ જેમ કે વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરા, કબીર, તુલસી, અકબર અને શિવાજી, જેમણે આપણા દેશ માટે અનેક સારા એવા કાર્યો કરી ચૂક્યા છે, તો એવા હે માતા આ સૌ કોઈ તમારા સંતાન રહેલા છે. સૌની સમાન માતા સૌએ સમાન, તેથી ના ઊંચ નીચ કોઈ સંતાન સૌ તમારા. સૌની સમાન માતા, કદાચ કોઈ ઊંચ હોય કોઈ નીચ હોય તો પણ બધાની માતા એક જ છે. સૌએ સમાન, તેથી સૌની માતા એક હોવાથી તેમના સંતાનો પણ એક જ છે, સમાન છે. ના કોઈ ઊંચ ના કોઈ નીચ, નથી કોઈ ઊંચું કે નથી કોઈ નીચું, સંતાન સૌ તમારા, બધા તમારા સંતાનો એક સમાન એક સરખા છે. આગળ કહેવામાં આવ્યું છે કે ભારત માતાના અનેક સંતાનો છે, જેમ કે હિન્દુ, મુસલમાન, શીખ, પારસી, વિશ્વાસી, જૈન વગેરે. તો એ બધાને કહે છે કે ચાહો પરસ્પર, બધા એકબીજાને પરસ્પર એકબીજાની સાથે પ્રેમભાવ રાખો, ચાહના રાખો અને એ પ્રાર્થના કરે સંતાન સૌ તમારા. તો આવી પ્રાર્થના સંતાન છે એ તમારી સામે હે માતા, હે હિન્દ માતા તમારી સમક્ષ કરી રહ્યા છે. ઓ હિન્દ દેવ ભૂમિ, સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન, સ્વીકારજો અમારા. એ ઓ હિન્દ, હે હિન્દ માતા, હે ભારત માતા, હે દેવભૂમિ, સંતાન સૌ તમારા, અમે બધા તમારા સંતાનો છીએ અને કરીએ મળીને વંદન, કે તમને અમે એક સાથે ભેગા મળી અને વંદન કરીએ છીએ, તો એ વંદનને તમે સ્વીકાર કરનારા થજો. તો મજા આવીને વિદ્યાર્થી મિત્રો,